બધા રૂમમાં સુઈ જાવ ને. અરે પણ ભા સાહેબ તમે વાત થઈ ને, હું તમને શું કહું છું, નમસ્તે અત્યારે આટલું બધું મોડું થઈ ગયું છે, એ આવશે ને તો એનું મગજે ઠેકાણે નહીં. આવી પરિસ્થિતિમાં આ બધી વાત કરવી યોગ્ય રહેશે? તો પછી ક્યારે વાત કરવી, ભેગો તો થતો નથી. સાહેબ તમે અત્યારે તો રૂમમાં સુઈ જાવ, આવશે ને તો હું તમને બોલાવી. ના ના, તમે તમે અત્યારે જરા આરામ કર્યો, એ આવશે ને એટલે હું તમને બોલાવી. હે ભગવાન, ક્યાં રખડતો હશે મારો દીકરો, કેટલો મૂળ થઈ ગયો છે. હે ભગવાન, મારા દીકરાની રક્ષા કરજે, મારા દીકરાની રક્ષા કરજે. એ જ્યાં પણ હોય ને ત્યાંથી હેમ ખેમ પાછો ઘરે આવી જાય. ભાવેશ આવી લાગે છે, ઘણા બધા લેવા પડ્યા છે.
યાજવાના મો ફોન આવે છે એટેન્ડન્સ નો બહાર રાખું છું અને આપણે જે ઓફિસ હતી ને એ વેચાઈ ગઈ શું આવડી મોટી વાત આટલું બધું થઈ ગયું અને તમે મને વાત પણ ના કરી હું ઘરનાને વાત કરીને પણ ટેન્શન લાવવા માંગતો નતો હજી મારું પણ મને કોન્ફિડન્સ છે મને ભરોસો છે મને મને કરી લઈશ તમે શું કરશો તમને શું લાગે છે કે તમે આ કરી લેશો નહીં હવે હું તમને કઈ નહીં કરવા દઉં હવે છે ને તમે કઈ ક્યાંયથી ઊંચી ઉતાર કઈ ના કરતા તમારે કરજો જ ભરવાનો છે ને અમારા ઘરેણા છે અને આ વેચી ને અને તમે તમારો કરજો ભરી દો જાની છો ઘરે તારા મંગુ પણ ઘર ના માં છે અહીં ના માં છે સીવા માં છે તમારે તું પણ બધી નિશા નહીં એ ખેડે વજે ભાવેશ મારા માટે આ ઘરેણા જરૂરી નથી મારા માટે તમે જરૂરી છો આનું શું હે આ તો કાલે પણ પાછા થઈ જશે ને અલ્યો અને આપી અને તમે તમારો કરજો ભરી દો આ વખતે મને અંદાજ આવી જ ગયો હતો કે દર મહિને તમે ઘર ખર્ચાના પૈસા ટાઈમ થી ટાઈમ પપ્પાને આપી દો છો બસ કાલે જે અમારે કરિયાણું ભરવાની વાત થઈ તો પપ્પાએ વાત કરી કે એની પાસે પૈસા નથી ત્યારે જ મને ખબર પડી ગઈ કે આ નક્કી કંઈક થયું જ છે નહીતર તમે ક્યારેય પૈસાનું મોડું કરતા જ નથી હવે તમે ટેન્શન ના લ્યો અને તમે ટાઈમસર જઈ આ ઘરેણા આપી અને તમે તમારો કરજો ચૂકવી દો જિંદગી પર ક્યારે ના ભરીશ ભગવાન નો ઉપકાર માનું છું કે આ સરસ અને સમજદાર ઘરવાળી મને આપી છે ઘરના પાસે કોઈ મોલ ના હોય જે મારો જે કરજો થયો છે ને એમાં તમે વ્યાજ પણ નહીં ભરે જાણે જે પણ થાય હું ધીમે ધીમે કરી બધું મહેનત કરી લઈશ ખાસ વાત એક યાદ રાખજે મમ્મી પપ્પાને ખબર ના પડે એને બહુ દિલ દુભાશે એને જે મારા માટે કર્યું છે એ ખબર પડશે ને આ વાત ને એને બહુ દિલ દુભાશે તમે ચિંતા ના કરો હું મમ્મીને કે પપ્પાને આ વાતની કંઈ પણ જાણ નહીં થવા દઉં અને આ છે એમાં તમે આપીને અને જેટલું ભરે એટલું કર્જ ભરી દો મારા માટે આ કાંઈ જરૂરી નથી મારા માટે તો બસ તમે એક જ જરૂરી છો આ તમે તમારી રીતે આપી દેજો બેટા ચા બની
हाँ मम्मी बस बनी गई छे। एक काम कर, मैं उकाड़ी लो छु, तो तैयार થઈ જજે। नहीं मम्मी, हूं तो तैयार જ છું। अरे એમ નહીં બેટા, તું જા તારે ઘરેણા પહેરી લે, વ્યવસ્થિત તૈયાર થઈ જા, રોજ જેમ તૈયાર થાશે એમ। નહીં મમ્મી, હું વ્યવસ્થિત જ છું। બેટા તારા ઘરેણા ક્યાં છે? કેમ તે પહેર્યા નથી? ક્યાં તારો હાથનો ચૂડલો ને ક્યાં? નહીં મમ્મી, કાઈ નહીં, બસ હું બરોબર જ છું। બેટા તને કહું છું, કેમ તે આજે નથી પહેર્યું? કેમ વ્યવસ્થિત તૈયાર ન થઈ? મમ્મી હું તમને શું વાત કરું? શું વાત છે બેટા? ભાવેસ છે ને, ભાવેસને આપણી કંપનીમાં બહુ જ મોટો લોસ થયો છે, અને એટલા કરજમાં આવી ગયા છે કે તમને હું શું વાત કરું? એટલા માટે એનો કરજો ભરવા માટે મેં મારા ઘરેણા તેમને આપી દીધા છે। શું તે તારા ઘરેણા એનો કરજો ભરવા માટે તેમને દઈ દીધા? કેવા દિવસો આવી ગયા છે આપણે, ઘરની લક્ષ્મીના ઘરેણા તેને પોતે કરજો ભરવા માટે દઈ દીધા? મમ્મી મારે મારા માટે મને ઘરેણા જરૂર નથી, મારે તો બસ ભાવેસ એક જ જરૂરી છે। તો શું થઈ ગયું ઘરેણા મેં આપી દીધા તો? બેટા આ સારું ન કહેવાય, અને એકવાર ઘરેણા દેતા પહેલા તારે અમને તો પૂછવું હતું। હું સમજો છું કે એક પત્ની તરીકે તારી જે ફરજ હતી તે બજાવી, પણ એકવાર અમને તો વાત કરવી હતી, આપણે લોકો બેસીને વાત કરત ને। શું વાત કરું મમ્મી, અને આવડી મોટી વાત થઈ ગઈ, તમે લોકો અમને કાંઈ વાત નથી કરતા। ભાવેશ બહુ ટેન્શનમાં હતા, તો મારી આગળ કોઈ પણ બીજો રસ્તો પણ નહોતો। અરે દીકરા, બધી બાબતના રસ્તાઓ હોય છે, બસ તમે અમને જાણ તો કરો। હવે તમે લોકોએ જે ભૂલ કરી છે ને, એ ભૂલ હું નહીં કરું। હું હમણાં જઈને જઈને કહું છું કે ભાવેશ જાનવીના ઘરેણા લઈને ગયો છે। ના મમ્મી, તમે પપ્પાને કાંઈ પણ વાત ના કરતા, ભાવેશે મને ના પાડી છે કે આ વાત પપ્પાને જાણ પણ થાય। એટલે કે તમે બંને જે બધી મૂર્ખામી કરો છો એ અમારી કરવાની? ના દીકરા, આવડી મોટી વાત છે, હું એનાથી ન છુપાવી શકું, મારે તારા પપ્પાને વાત કરવી જ જોશે। હા દીકરા, હા। કરજ નું વ્યાજ જ એટલું? ના દીકરા, કેવું તો પડશે જ,
કરજ નું વ્યાજ જ એટલું ચડી ગયું હતું ને કે એના કારણે બહુ જ ચિંતામાં રહેતો હતો. તો જાનવીએ એની મદદ કરવાને નાતે પોતાના બધા જ ઘરેણા એને આપી દીધા કે આ તમે વેચી આવી અને એનું વ્યાજ ચૂકવી દીધું. શું જાનવી તારા બધા ઘરેણા વેચવા માટે આપી દીધા? ત્યાં શું કર્યું જાનવી? ત્યાં મને પૂછ્યું નહીં. હું શું કરું પપ્પા? મારી પાસે બીજો કોઈ રસ્તો નતો. અરે પણ તારે અમને તો વાત કરવી હતી ને. એનો કોઈ વાત નથી. એક પત્ની તરીકે એને જે ફરજ બજાવી પડે ને એને બજાવી. આ પરિસ્થિતિમાં જો આપણે હોત તો હું પણ એ જ કરત. એ બધી વાત તારી સાચી પણ ભાવેશે વિચારું છું ને કે એના ઘરડાને લઈ જવા વેચવા માટે અપે જે કે ભાવેશ ગયો છે વેચવા માટે ખબર છે તને? એ તો મને કઈ કઈ નથી ગયો. પાછો ક્યારે આવશે કીધું છે? ના એ પણ મને ખબર નથી. જો એ ઓફિસે તો જતો નથી પછી આખો દિવસ જતો હશે ક્યાં? આજે તમારે ભાવ સાથે વાત કરવી પડશે. મારે જાણવું પડશે કે આ બધું છે શું, શું કરે છે આ બધું. મને બહુ ચિંતા થાય છે. હું તમને શું કહું છું, તમે એને ફોન કરીને ઘરે જ બોલાવી લો ને. હા હા તારી વાત સાચી છે, હું અત્યારે જ એને ફોન કરું છું. હેલો. હા બાપા. હા ભાવેશ, તું અત્યારે ક્યાં છો? હું ભાજ છું બોલું ને. તમે એક કામ કર, તું છે ને અહીં ઘરે આવી જા. હવે તું કામ છે પોતે મોડે થઈ આવું. ના ના બેટા, અત્યારે મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. તું છે ને જે કંઈ કામ હોય પડતું મૂકી અત્યારે ઘરે આવી જા. સારું. હા તો જલ્દ કહેવા છે તને જલ્દી. હા બાપા. હા ભાઈ ચાલ આવે છે. બતાવો.